શારદી ઉમેરો ન્યૂઝમાં સ્વાગત છે આપ સૌનું. સંવાદદાતા માવજી વાઢેર સાથે ઉના ગીરગઢડાથી ગીર સોમનાથથી હું છું ધારા પબારુ. તમે જોઈ રહ્યા છો દી ઉમેરો ન્યૂઝ. તો એક નજર આજના મુખ્ય સમાચાર પર. ગીર સોમનાથ જિલ્લાના નવા બંદર ગામે જવાદ નામના વાવાઝોડાએ 8 જેટલા માછીમારો દરિયામાં ગરકાવ થયેલા, જેમાં 6 માછીમારોના મૃતદેહ મળી આવતા પરિવારમાં માતમ. ઉના તાલુકાના નવા બંદર ગામે તારીખ 30/11/2021 અને 1/12/2021 બુધવારે જવાદ નામના વાવાઝોડાને કારણે 10 જેટલી બોટો અથડાવાને કારણે નાશ પામી હતી અને 12 જેટલા માછીમારો દરિયામાં ડૂબવા લાગ્યા હતા, જેમાં 4 જેટલા માછીમારોને બચાવી લેવામાં આવ્યા હતા, જેમાંથી 8 જેટલા માછીમારો દરિયામાં ગરકાવ થતા તેમની શોધખોળ NDRF અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પરંતુ 4 દિવસ બાદ 6 જેટલા માછીમારોના મૃતદેહ મળી આવ્યા હતા. મળી આવેલા મૃતદેહોમાં સાગર જીતુભાઈ રાઠોડ, ઉંમર 22 વર્ષ, માણિકપુર, નરસિંહ જીવાતભાઈ ચૌહાણ, નવા બંદર, ઉંમર વર્ષ 43, કલ્પેશ રાણાભાઈ સોલંકી, ઉંમર વર્ષ 26, નવા બંદર, રામભાઈ દેવાભાઈ બાંભણિયા, ઉંમર વર્ષ 50, નવા બંદર, સોહેલ રહેમાનભાઈ શેખ, ઉંમર વર્ષ 22, નવા બંદર, મોહનભાઈ કાળાભાઈ સોલંકી, નવા બંદર. આ મૃતદેહ મળી આવતા પરિવારમાં શોકનું મોજું ફેરવાઈ ગયું હતું, જેમાં હજુ 2 માછીમારોના મૃતદેહની શોધખોળ ચાલુ છે, જેમાં જગદીશભાઈ દેવચંદભાઈ મકવાણા, નવા બંદર, ભીમાભાઈ ભીખાભાઈ ચૌહાણ, નવા બંદર, તેમના પરિવાર મૃતદેહની રાહ જોઈને બેઠા છે. હાલ માછીમાર ઉપર જાણે આભ ફાટ્યો હોય તેવા હૃદય કંપાવી દેતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કલ્પેશભાઈના લગ્ન 1 વર્ષ પહેલા જ થયા હતા. તેમના પત્નીનું રુદન જોતા ભલભલાની આંખો ભીની થઈ જાય તેવા હૃદય કંપાવતા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. બોટ માલિકો તેમજ માછીમારના પરિવારનો ફિશરીઝ વિભાગ ઉપર એવો આક્ષેપ છે કે તેઓએ અમોને આ વાવાઝોડા બાબતે કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી, જેથી આટલી મોટી માનહાનિ સર્જાય. માછીમારના પરિવારમાં કમાનાર વ્યક્તિ ગુમાવી દેતા પરિવાર ઉપર પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ થયું છે. સ્થળ ઉપર ગીર સોમનાથ અને જૂનાગઢના સાંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા, ગીર સોમનાથ જિલ્લા ભાજપના પ્રમુખ માનસિંહભાઈ પરમાર, ગીર સોમનાથ કલેક્ટર સાહેબ, પ્રાંત અધિકારી સાહેબ ઉના, મામલતદાર સાહેબ ઉના, તાલુક વિકાસ અધિકારી સાહેબ, SP સાહેબ ગીર સોમનાથ, નવા બંદરના PSI ચૌહાણ સાહેબ, ઉનાના પૂર્વ ધારાસભ્ય KC રાઠોડ, ઉનાના ધારાસભ્ય શ્રી પુંજાભાઈ વંશ, ગીર સોમનાથ જિલ્લાના પંચાયતના પૂર્વ પ્રમુખ હરિભાઈ સોલંકી, નવા બંદરના સરપંચ શ્રી સોમાભાઈ વગેરે સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું છે તેના ઉપર દેખરેખ રાખી રહ્યા છે અને મૃતક માછીમાર પરિવારને યોગ્ય વળતર વહેલામાં વહેલી તકે આપવામાં, તેમજ બોટ માલિકને નુકસાન થયું છે તેમનું વળતર પણ આપવામાં આવે તેવી પરિવારજનોની સરકાર શ્રી પાસે માંગ કરી છે. ફરી મળીશું નવા સમાચારો સાથે દીવ મિરર ન્યૂઝમાં. સંવાદદાતા માવજી વાઢેર સાથે ઉના ગીરગઢડાથી ગીર સોમનાથથી હું છું ધારા પબારુ. આપ જોતા રહો દીવ મિરર ન્યૂઝ. હરિભાઈ સોલંકી, ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ. આજે ચક્ર વાવાઝોડું આવ્યું ત્યારે ઉના તાલુકો અને નવા બંદર દરિયાઈ પટ્ટી ઉપર જ્યારે ત્યારે માછીમાર સમાજને આજે 10-12 બોટું 80-90% નુકસાન ગયું છે, લોસ થઈ છે, અને 40-50 બોટુને સામાન્ય નુકસાન છે, અને આજે 12 ખલાસી ગુમ હતા એમાંથી 4 જીવત છે, અને 5ની ડેડ બોડી એમાં મળી છે, 8 માલી 3 છે એની શોધખોળ ચાલુ છે. NDRFની ટીમ અને સરકારશ્રીના માણસો ટોટલ કામે લાગ્યા છે. ત્યારે આજે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે વહેલીમાં વહેલી તકે આને સહાય મળે એવી અમે એક આશા રાખીએ છીએ. દેશની કોઈ પણ ખબર 365 દિવસ 24 કલાક આપની સાથે ચેનલોની ભરચક ભીડમાં તમામ ખબરો આપના સુધી પહોંચાડવામાં આવશે. સત્યને લાવશે આપની સમક્ષ પોઝિટિવ ન્યૂઝ. ડેઇલી અપડેટ્સ જુઓ હવે અમારી સાથે જોડાવા માટે અને તમામ ખબરો સૌપ્રથમ મેળવવા માટે આજે સોશિયલ મીડિયા પર સર્ચ કરો દીવ મિરર ન્યૂઝ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.